नमस्कार विद्यार्थी मित्रों, दी एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स तथा जीएसटीवी ना उपक्रमे आयोजित पास थवानु पंचामृत कार्यक्रम में आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, विद्यार्थी मित्रों, आपणे जोईए छे कि गुजराती ए आपणी मातृभाषा छे, पण घणीवार आ मातृभाषामां विद्यार्थीओने पूरा मार्क्स नथी मळता। शुं कारण छे? तो आपणे व्याकरणमां क्यांक नानी नानी भूल करी छे અને જેને કારણે આપણે માર્ક ગુમાવીએ છીએ। મને મારી શાળા ઉપર એટલા માટે ગર્વ છે કે મારી શાળામાં ભૂતકાળમાં 88 થી 90 સુધી માર્ક્સ વિદ્યાર્થી મિત્રો લાવ્યા છે, અને આપ પણ આવા સારા માર્ક્સ મેળવો અને સારા ટકા લાવી શકો એ માટે હું આપની સાથે આજે થોડું ગુજરાતી વ્યાકરણ અને લેખન અંગેની ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું। અહીંયા સૌ પ્રથમ આપ જોઈશું તો લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ। મિત્રો, આપણી ભાષા ગુજરાતી હોવા છતાં આપણને ઘણીવાર લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિમાં ખ્યાલ નથી આવતો। સૌ પ્રથમ વાત કરું તો ઘણીવાર આપણે કેવી ભૂલ કરીએ છીએ પરીક્ષામાં, સંખ્યાને બદલે શબ્દ વાપરો એ ગુજરાતી વ્યાકરણનો નિયમ છે। એક ઉદાહરણ આપને આપું તો સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો, પાંચ પાંચ નાથે દ્રૌપદી અનાથ હતી, આપણા 12મા ધોરણના ગુજરાતીના પ્રથમ પાઠમાં જ આપણે જોઈએ છીએ। હવે ગુજરાતી ભાષામાં કદી પણ સંખ્યા ન લખાય, આપણે એને શબ્દમાં લખવું જોઈએ। દાખલા તરીકે પાંચ પાંચ જે સંખ્યા છે એની જગ્યાએ આપણે પાંચ પાંચ એ શબ્દમાં લખવું જોઈએ। બીજું ઉદાહરણ આપને આપું તો ત્રણ ત્રણ વસ્તી એક ધારી દલીલો કરીને હું થાકી ગઈ હતી, તો ત્રણ ત્રણ શબ્દમાં જ લખાય, સંખ્યામાં કદી ન લખાય। બીજી આપણી ભાષા દ્રષ્ટિએ ભૂલ હોય તો એ છે જોડણીની। ઘણીવાર આપણે જોડણીમાં ઘણી ભૂલો કરીએ છીએ, એ અંગેનું માર્ગદર્શન આપણે થોડી વાર પછી મેળવવાના છીએ, પણ અત્યારે આ વિષય પૂરતું જો આપને માર્ગદર્શન આપું તો, જેમ કે મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, તમે જે અભ્યાસક્રમ ભણો છો એનું પહેલું જ પેપર એટલે માર્ચ 2006 કે ત્યારે આપણી વિદ્યાર્થીની હેલી 2005માં બોર્ડ ફર્સ્ટ આવેલી એ દ્રશ્ય મને યાદ છે મારા સ્મૃતિપટ ઉપર। તો આ કિલ્લો શબ્દ જે છે એની જોડણી ખોટી છે મિત્રો। દાખલા તરીકે જો જોડણી ભૂલ હોય તો તમારે આ કિલ્લામાં આપ જાણો છો હંમેશા હસ્વ ઈ આવે, દીર્ઘ ઈ નહીં। તો ક્યારેક એવું પણ બને કે માત્ર એક જોડણીની ભૂલ પણ આપણને એક માર્ક ગુમાવડાવે પણ ખરો, અને જો આપ જોડણી જાણતા હોય તો એક માર્ક પ્રાપ્ત પણ કરી શકો। એવી જ ત્રીજી ભૂલ છે આપણી, પુનરાવર્તન ટાળવું। ગુજરાતી ભાષામાં પુનરાવર્તન ન થવું જોઈએ। જેમ કે આપ જોઈ શકો, એમની બાજુમાં પડખે અમારું ઘર છે, આપ જાણો છો કે બાજુમાં અને પડખે બંને શબ્દ આવા જ છે। આપણે ઘણીવાર વ્યવહારમાં બોલે છે, સોરી માફ કરજો, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ, ગોલ રાઉન્ડ સર્કલમાં બેસો, એકચ્યુઅલી ખરેખર હું આવવાનો જ હતો। આ બધા શબ્દો ગુજરાતી ભાષામાં ન જ ચાલે। અહીંયા જુઓ તો એમની બાજુમાં ને પડખે બંનેનો અર્થ તો એક જ છે, તો પરીક્ષામાં આપ જ્યારે લખો ત્યારે કાં તો એમ લખો, એમની બાજુમાં અમારું ઘર છે, અથવા એમની પડખે અમારું ઘર છે। આ બંને પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે, ખાસ આપના ધ્યાન માટે। આગળ વધીએ તો વચનની એક સૂત્રતા જાળવી। દોસ્તો, વચન, આમ તો વચન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, અત્યારે વ્યાકરણની ચર્ચા કરીએ તો એક વચન સાથે હંમેશા એક વચન હોય, બહુવચન સાથે હંમેશા બહુવચન હોય। એક ઉદાહરણ આપો આપને તો, દરેક વિદ્યાર્થીઓએ ગણવેશમાં આવવું। હવે આપ જુઓ છો કે અહીંયા દરેક શબ્દ છે, તો દરેક સાથે વિદ્યાર્થીઓ એ બહુવચનમાં છે, જે ન જ ચાલે। આપણે શું કરવું જોઈએ, દરેક વિદ્યાર્થીએ ગણવેશમાં આવવું, તો આપણે અહીંથી બહુવચનનો ઓ દૂર કરવો જોઈએ, દરેક વિદ્યાર્થીએ ગણવેશમાં આવવું। આગળ વધીએ, પદક્રમ જાળવવો। આપ જોશો પદક્રમ મેં એટલે લખ્યું છે જેથી આપણે ખ્યાલ આવે, પદનો ક્રમ અહીંયા જળવાતો નથી। જેમ કે મા ના હૈયા મા સુઈ સુઈને કસુંબીનો રંગ પીધો, આ કેવું વિચિત્ર લાગે, 9મા ધોરણની ચોપડીમાં પણ આપણે ભણ્યા છે, હું માનવી માનવ થાવ તો ઘણું, પણ ત્યાં કોઈ લખનારે ભૂલ કરી અને લખ્યું હું માં નવી માં ન થાવ તો ઘણું, હું માં નવી માં ન થાવ તો ઘણું। હવે આમાં ભાષાનો કેટલો મોટો દોષ ગણાય મિત્રો, તો અહીંયા પણ આપ જુઓ છો, હું માનવી માનવ થાવ તો ઘણું એની જેમ જ મા ના હૈ યા મા આ શબ્દ યોગ્ય નથી, તો આપણે કેવી રીતે લખવો જોઈએ, માના શબ્દ સાથે આવે, આપ જાણો છો માના હૈયા મા સુઈ સુઈને કસુંબીનો રંગ પીધો, આપણા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરનું આ વાક્ય છે, કસુંબીના રંગનું આપ ભણી ચૂક્યા છો કાવ્યમાં,
तो आपणी लेखन रूढ़ी और भाषा शुद्धिनी आवी नानी नानी भूलो मित्रों आपने मार्क अपावे छे। जो भूल करे तो मार्क आपणे गुमावानो वारो छे। बिलकुल एवी रीते प्रत्यय सुधारो। गुजराती भाषा में प्रत्ययनो बहु ज महत्व छे मित्रों। जेम के हवा ने बहार निकळवामां हिम्मत नथी। आप वाक्य जोई त्यां ज आपणे ख्याल आवे छे आ वाक्य योग्य नथी। आपणे शुं लखवुं जोईए? हवा ने बहार निकळवानी हिम्मत नथी। तो प्रत्यय जो खोटो आप्यो होय परीक्षा में तो आपणे प्रत्यय सुधारवो जोईए तो आपणे एक मार्क्स पूरो मळे छे। मारे आंगणे एक पड़छायो रोके छे। आप जाणीए छीए कि नानो बाळक आ वाक्य बोले तो आपणे माफ करीए, अन्य भाषानी कोई व्यक्ति बोले तो माफ करीए, पण गुजराती तरीके आ रीते वाक्य न लखी शकाय। मारेनी जग्या आपणे एम लखशुं, मने आंगणामां एक पड़छायो रोके छे। मित्रों, मैं एवा ज वाक्यो पसंद कर्या छे जे बोर्डमां पूछाया छे अने हजी पण भविष्यमां वारंवार पूछाई शके एवुं छेल्लुं वाक्य आपणे जोई लईए। राज्य पर शत्रुओमां चढ़ाई करी। तो आप जुओ छो, राज्य पर शत्रुओमां चढ़ाई नहीं, राज्य पर शत्रुओए चढ़ाई करी। एक वाक्य एना जेवुं ज छे जे आपणे आजकाल जुओ छो क्रिकेटना कामण। दोस्तो, आपणी पर क्रिकेट अत्र तत्र सर्वत्र छवायेली छे। आपणो महान खेलाड़ी सचिन तेंदुलकर વિદાય લઈ ચૂક્યો છે ત્યારે આ વાક્ય આપણને યોગ્ય રીતે જ અહીંયા બંધ બેસે છે। અજબ છે ક્રિકેટનો કામણ, નોનીના પ્રત્યે આપ જાણો જ છો, અજબ છે ક્રિકેટના કામણ આપ જાણો છો। તો આ રીતે જ્યારે પણ પ્રત્યેની કંઈ ભૂલ હોય, દોષ હોય, આપણે અવશ્ય સુધારવો જ રહ્યો, બરાબર? તો મિત્રો, આપણે લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ અને પ્રત્યય સુધારોમાં થોડું જો ધ્યાન આપશો, અવશ્ય આપ પૂરા માર્ક્સ મેળવશો। અને આપણા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં વ્યાકરણમાં પૂરા માર્ક્સ લાવ્યા જ છે। આગળ વાત કરીએ તો જોડણી, આપણે આપણી ગુજરાતી માતૃભાષા હોવા છતાં ઘણીવાર જોડણીની ભૂલ કરીએ છીએ। અત્રે મને બે ત્રણ જોડણી ખાસ યાદ આવે છે જે આપને પહેલાં અહીંયા હું બતાવીશ, પછી એની ભૂલ કેવી રીતે કરી છે, ન કરાય એ પણ ખ્યાલ આપું। તો આપ અહીં જોઈ શકો, વીજળી, વીજળી શબ્દમાં હંમેશા દીર્ઘ ઈ આવે, તો પણ ઘણી જગ્યાએ આપણે વીજળીમાં હસ્વ ઈ જોઈએ છે, જે ગુજરાતી ભાષામાં માન્ય નથી। એવો જ બીજો શબ્દ છે આપણો આશીર્વાદ। આશીર્વાદની જોડણી પણ સર્વત્ર વૃથા ખોટી જ લખાતી હોય છે। તો યાદ રાખો, આશીર્વાદમાં શમાં હંમેશા દીર્ઘ ઈ અને વ ઉપર રેફ આવે એ ભૂલાય નહીં। એવો જ શબ્દ છે વાજબી। આપણે મોટેભાગે વ્યવહારમાં આવું જ બોલીએ છીએ, ભાઈ આ વસ્તુનું કંઈક વ્યાજબી કરો, તો વ્યાજબી શબ્દ નથી, વાજબી શબ્દ છે। વ્યાજબી નહીં, વાજબી। એવી જ રીતે રેલવે, મોટાભાગના લોકો, ઇવન આપણું રેલવે ખાતું પણ ઘણી બધી જગ્યાએ આપ જુઓ છો રેલવે શબ્દ લખે છે। હવે તમને થાય, સાહેબ અમે તો આ જ ભણ્યા છે, પણ કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ વિષય હોય, એમાં રેલવેમાં કદી પણ લ અડધો ન કરી શકાય એનું હું આપને ઉદાહરણ આપું। કારણ કે આ રેલવે શબ્દ મૂળભૂત રીતે ગુજરાતી ભાષાનો છે જ નહીં, અંગ્રેજી ભાષામાં આપ જુઓ તો રેલ વે આ રીતે શબ્દ બનેલો છે। તો એવા સમયે આપણે એને રેલવે કઈ રીતે લખી શકીએ? તો આપણે ચોક્કસ રેલવે જ શબ્દ મૂકવો જોઈએ। એ ઉપરાંત હું તમને બીજા પણ થોડા ઉદાહરણ આપું જોડણીના। તો મિત્રો, આપણે જોયું કે રેલવેની જોડણી મોટાભાગના લોકો ખોટી લખે છે। આપને એની સમજૂતી આપું તો રેલવે એ આપણી ગુજરાતી ભાષાનો શબ્દ નથી, અંગ્રેજી ભાષાનો શબ્દ છે। અહીંયા હું સમજાવું આપને, તો રેલ વે, રેલ શબ્દ પૂરો છે, વે શબ્દ પૂર્ણ છે, તો આપણે રેલવે શા માટે પૂર્ણ લખતા નથી? રેલવે શબ્દ। એ ઉપરાંત આપણે પરીક્ષામાં ઉપયોગી થાય તેવી અન્ય જોડણીનું હું આજે આપને જ્ઞાન આપું છું। મેં આપની સામે જે જોડણી રજૂ કરી છે એમાંની જોડણી બોર્ડમાં પણ પૂછાયું છે અને હજુ પણ વારંવાર આ જોડણી બોર્ડમાં પૂછાય છે કેમ છે। દાખલા તરીકે, જેમ કે આપ જો વિચિત્ર, તિતિક્ષા, એવી જ રીતે ક્ષિતિજ વગેરે જોડણીમાં આપ જોઈ રહ્યા છો, મેં અહીંયા લખી છે વિચિત્ર, શિથિલ, તિમિર, તિતિક્ષા, એ જોડણી આપ ત્યાં પણ જોઈ શકો છો। તો આ જોડણીમાં હંમેશા હસ્વ ઈ આવે, ખાસ યાદ રાખો। એ ઉપરાંત ઘણીવાર વ્યાકરણમાં સંધિને કારણે થતી જોડણી પણ આપણે જોઈએ છીએ। એ બે જોડણી હું આપને જો સમજાવું તો ગિરીશ અને શિરીષ, ઘણીવાર આપણે જોઈએ છે કે ગિરીશભાઈ પોતાનું નામ ખોટું લખતા હોય, શિરીષભાઈ પણ પોતાની જોડણીમાં ભૂલ કરતા હોય। આ જોડણી કેમ બને? તો ગિરી વત્તા ઈશ, આપ જાણો છો કે ગિરી એટલે પર્વત, ગિરી શબ્દ જ્યારે લખીએ ત્યારે આપણે હસોઈ કરીએ છીએ અને એના પછી ઈશ શબ્દ, તો જ્યારે ગુજરાતી ભાષામાં ઈ
वत्ता ई एटले हस्व ई वत्ता हस्व ई बराबर दीर्घ ई। तो आप जो जो कि गिरीशनी जोड़नी आ रीते लखे तो ये भूल छे। आज जोड़ी हूँ तमने त्यां समझाऊं। अहींया तमे जो गिरी में बन्ने में हस्व ई करी छे आपने समझावा माटे। हवे ए जोड़नी आप अहींया जो गिरीश तो अहींया मैं ग मां हस्व ई कर्यो छे, र मां दीर्घ ई कर्यो छे, आपने ख्याल आवी गयो हशे। एवी ज रीते मैं शिरीषनी जोड़नी अहींया पण साची लखी छे अने अहींया पण साची लखी छे, आप जोई शको छो। तो शिरीष के गिरीशमां हमेशा हस्वई होय तो प्रथम अक्षरने हस्वई अने द्वितीय अक्षरने दीर्घ ई आप करी शको छो। गिरीश शिरीष आ जोड़नी बंने साची छे अने अहींया बोर्डमां मैं आपने बतावी छे आ बंने जोड़नी खोटी छे। जो परीक्षामां आपणने आ रीते जोड़नी पूछाय आ रीते नहीं लखवानी। આપણે જોડણી સંધિના નિયમ સાથે ગિરીશ શિરીષ મુજબ લખવાની। બિલકુલ વિદ્યાર્થી મિત્રો આપ સમજી ગયા હશો। આગળ વાત કરું તો એવી બીજી અન્ય જોડણી પણ આપ જોઈ રહ્યા છો, સહાનુભૂતિ મૃત્યુલોક। એ જોડણીમાં આપ જુઓ છો હસ્વ ઉ પછી દીર્ઘ ઉ આવે છે। એવી જ રીતે અન્ય જોડણીની જો ઝડપથી વાત કરું, આવિષ્કાર ઝૂંપડી દીપ્તિ, આ દીપ્તિ શબ્દ જોવા જેવો છે। જેમ કે આપણે નીતિ પીતિ ગીતિ રીતિ આ જે શબ્દો બોલે છે, નીતિ પ્રીતિ ગીતિ રીતિ ભીતિ દીતિ, એવી જ રીતે દીપ્તિ। આપ જોઈએ છીએ કે ઘણીવાર દીપ્તિબેન પણ પોતાનો શબ્દ ખોટો લખતા હોય, પોતાનું નામ ખોટું લખતા હોય, તો આપને હવે યાદ રહેવું જોઈએ કે દીપ્તિમાં હંમેશા દીર્ઘ પછી હસ્વ ઈ આવે, બરાબર છે મિત્રો। એવી જ રીતે કુતૂહલ જેવી જોડણી પણ ખાસ જોવી, પરીક્ષામાં બંને હસ્વ આપ્યા હોય તો કુતૂહલને આપણે કુતૂહલ હસ્વ અને દીર્ઘવ તરીકે ખાસ યાદ રાખવું। ગત વર્ષે આપણને પૂછાય છે પરીક્ષામાં 2013ની પરીક્ષામાં મિતાક્ષરી, તો આપ જોઈ શકશો કે બોર્ડમાં મિતાક્ષરીની જોડણીમાં ભૂલ છે, તો મિતાક્ષરીમાં હંમેશા મને હસ્વઈ અને રને દીર્ઘઈ આવે। તો આ જોડણી ઉપરથી આપને ખ્યાલ આવ્યો હશે પરીક્ષામાં જોડણીની નાની એવી ભૂલ પણ આપણો એક માર્ક્સ ઓછો કરી શકે છે। બિલકુલ વિદ્યાર્થી મિત્રો, હવે જોડણી ભૂલથી આપણે આગળ વાત કરીએ, લેખન વિભાગ તરફ જઈએ। આપણે ભવિષ્યમાં પણ જ્યારે ગુજરાતીનો લેસન આવશે ત્યારે અંગે વધુ છણાવટ કરીશું। આજે લેખનને બાબતમાં એક વાત મારે ખાસ આપણે કરવી છે, અરજી લેખન આપણને 5 માર્ક્સનું પૂછાય છે। ઘણીવાર આપણે શું કરીએ છીએ, 3-3.5 માર્ક્સ મળતા હોય છે। વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન પૂછતા હોય છે કે સર અરજી લેખનમાં આપણે પૂરા 5 માર્ક્સ આવે, તો હું તમને સંપૂર્ણ આશ્વસ્ત અને સ્વસ્થ કહું છું કે અરજી લેખનમાં 5 માંથી 5 માર્ક્સ આવે જ। આપ કહેશો કેવી રીતે સર, હું આપને ઝડપથી સમજાવું। તો મેં આપની સમક્ષ એક અરજી લેખનનો નમૂનો રજૂ કર્યો છે। હવે 5 માર્ક્સ કેવી રીતે મળી શકે, સૌ પ્રથમ અહીંયા સરનામું, સંબોધન, વિષય, પછી અહીંયા વિવરણ લખવાનું છે તમને જે વિષય વિશે અરજી પૂછી તે, અને અંતમાં આપણી સહી। આના વિશે મારે થોડીક સ્પષ્ટતા એ કરવી છે, સરનામું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વારંવાર એક સવાલ કરે છે કે સાહેબ સરનામું મારે સાચું લખવું, તો હું આપને બહુ પ્રામાણિકતાથી કહું છું પરીક્ષામાં ક્યારેય પણ આપણું પોતાનું સરનામું સાચું લખવું નહીં। તો કેવું સરનામું લખવું, તો પહેલી વાત સરનામામાં એક તો શક્ય એટલી હસ્વ અને દીર્ઘવની ભૂલ ઓછી થાય એ ખાસ ધ્યાન રાખવું, પોતાનું સરનામું ન લખવું। જેમ કે આપણે લખી શકીએ રમેશ પટેલ, એમાં ભૂલ થવાની સંભાવના ઘણી ઓછી છે। માનો કે આપ મેમનગર વિસ્તારમાં રહો છો અને આપની સોસાયટી, તો સોસાયટી પણ હંમેશા એવી પસંદ કરે કે જેમાં જેમ કે મંદાકિની સોસાયટી આ શબ્દ લખીએ તો ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ। એની કરતાં આપણે બહુ સાદું લખીએ કે ભાઈ 33 ગુલાબ પાર્ક સોસાયટી, અલ્પિરામ કરવાનું ભૂલવાનું નથી મિત્રો, યાદ રહે નામની પાછળ ક્યારેય પણ અલ્પિરામ પૂર્ણરામ કરાતું નથી। જેમ કે આપણે રમેશ પટેલ લખ્યું તો એના પછી ક્યારેય પૂર્ણરામ નહીં, ક્યારે પણ અલ્પિરામ નહીં। હા, આપની સોસાયટીના નામ પાછળ અલ્પિરામ અવશ્ય કરો। ત્યાર પછી આપનો વિસ્તાર, જેમ કે મેં કહ્યું આપ મેમનગર વિસ્તારમાં રહો છો તો મેમનગર, ત્યારબાદ ત્યાં પણ અલ્પિરામ અને અમદાવાદ। તો મિત્રો અમદાવાદમાં આપણો વિસ્તાર, આપણે આપ જાણો છો કે આપણે ત્યાં પિનકોડ ખૂબ જ મહત્ત્વનો છે, 38થી શરૂ કરીને આપ જે વિસ્તારમાં રહેતા 38001, દાખલા કે અમદાવાદમાં શરૂઆત થાય 38001002, એવી રીતે આપ જે વિસ્તારમાં રહેતા હોય 38001 38002, એવી રીતે આપણો વિસ્તાર માનો કે 38052 38054, માનો કે આપ ઘાટપડિયા વિસ્તારમાંથી આવો છો તો 38061, એ રીતે
याद रहे ऊपर आप घाटलोडिया लख्य हो तो आपने 38 00 61 लखवा रहे। बीजी बात, अरजी केवी पूछाय सर? आवा सवाल पण विद्यार्थी मित्रों आवता होय छे तो एनो मारो स्पष्ट जवाब छे, आपने अरजी महद अंशे कोई ने कोई फरियाद अंगे पूछाय छे। आपना विस्तार में पीवाना पाणीनी तंगी छे, आपना विस्तार में गंदकीनो त्रास वधु छे, आपना विस्तार में सड़क एटले के रस्ता बिस्मार हालत में है, आ अंगेनी अरजी आपने वारंवार पूछाय छे परीक्षा में, त्यारे शुं लखूं? आपने परीक्षा में लख्यू होय के जेम के 2003 परीक्षा में पूछायुं छे के पाणीनी समस्या अंगे महानगरपालिका ने अरजी करूँ, तो तमे त्या महानगरपालिका शब्द लखो तो बहुत सरस। मानी लो कि तमे म्युनिसिपालिटी लखो छो तो पण चाले, परंतु म्युनिसिपालिटी लखती वखते जोड़नीनी भूल न ज चाले। शुं लखशुं? तो अहींया संबोधन प्रतिश्री हमेशा लखीशुं आपणे प्रतिश्री, त्यारबाद लखीजो म्युनिसिपल कमिश्नर श्री अमदावाद, त्यां पूर्ण सरनामू लखवानी जरूर नथी। त्यारबाद विषय तमारो बहु ज सरस अने टूंको होवो जोईए, जेम के पाणी अंगे आपे लख्युं छे तो पाणीनी समस्या दूर करवा बाबत, अथवा तो मानी लो कि पीवाना पाणी अंगेनी वात छे तो पीवाना पाणीनी समस्या दूर करवा बाबत, तमारा विस्तारमां सड़क बिस्मार हालतमां छे एटले के सड़क तूटी गई छे, तो ए बाबतमां आप लखी शको के रस्ता मरामत करावा बाबत, रस्ता रिपेर करावा बाबत। मानी लो कि तमारा विस्तारमां रखडता ढोरनो त्रास वधी गयो छे, आ पण बोर्डमां पूछायेल छे, तो रखडता ढोरनो त्रास दूर करवा बाबत मित्रों 2006 तो એવી પણ અરજી પૂછાય છે કે તમારા વિસ્તારમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે, તો એવા સમયે આપ એ પણ લખી શકો કે ભૂંડનો ત્રાસ દૂર કરવા બાબત। ઘણીવાર આપણને લાગે કે આ મુદ્દો કેવો છે, પણ બોર્ડમાં કોઈ પણ મુદ્દાને લઈને અરજી પૂછી શકાય। બાબત શબ્દ ખાસ લખો, જેમ કે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા બાબત। ત્યારબાદ અહીંયા મેં તમને 3-4 લાઈન વિવરણ માટે આપી છે, એમાં હંમેશા લખો અહીંયાથી પેરેગ્રાફ પાડીને સવિની સાથ જણાવવાનું કે। હવે ઘણીવાર આપણે શું કરીએ છીએ, સવિની સાથ લખીએ છીએ, આપે કોઈ રિસ્પોન્સ ના આપ્યો, સવિની સાથ લખાય ખરું, કેમ ન લખાય? કારણ કે સવિની શબ્દ જો વિનય સાથે તો એમાં જ તમે સવિની આવી જાય છે, છતાં આપણે લગભગ આવી ભૂલ કરી છે, સવિની સાથ જણાવવાનું કે। તો યાદ રાખો મિત્રો, સવિનયમાં સાથ શબ્દ આવી જ જાય છે, જે આપણે થોડી વાર પહેલાં જ અહીંયા લેખન રૂઢીમાં ભણ્યા, પુનરાવર્તન દોષ ન જ થવો જોઈએ, આ ખાસ યાદ રહે। તો સવિને જણાવવાનું કે અમારા આપણે જે વિસ્તાર પસંદ કર્યો છે અથવા પરીક્ષામાં પૂછ્યો છે, મેમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા ખૂબ જ હેરાન કરે છે, પરેશાન કરે છે અથવા વધી ગઈ છે, જેને લીધે લોકોને પોતાનું જીવન જરૂરિયાતની વસ્તુઓ અને જીવન જરૂરિયાત પૂરી કરવામાં તકલીફ પડે છે, પશુઓને પણ પાણી વગર પારાવાર મુશ્કેલી પડે છે। આ અંગે અમે આપ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ। આ રીતે આપ 3-4 લાઈન આપની મતિ ક્ષમતા પ્રમાણે લખી શકો પરીક્ષામાં, યાદ રહે એમાં જોડણીની ભૂલ ન જ થવી જોઈએ। ત્યારબાદ અંતમાં અહીંયા એક લાઈન આપણે લખીશું, સહકારની અપેક્ષા સહ, અને હા સહી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો XYZ અબક આવું લખતા હોય છે, તો મિત્રો ઉપર આપે રમેશ પટેલ શબ્દ લખ્યો હોય અને નીચે આપ XYZ લખો, અબક લખો, કઈ રીતે ચાલી શકે? તો સહી જ્યાં છે, હા તમે ટૂંકી સહી કરી શકો, માત્ર રમેશ પટેલ લખો, ખાલી રમેશ લખો, આપનો વિશ્વાસુ રમેશ પટેલ, આપનો વિશ્વાસુ રમેશ, આવું લખી શકાય। પણ યાદ રહે અહીંયા વિશ્વાસુ શબ્દને કદી પણ પૂર્ણરૂપમાં નહીં લેવાનો, વિશ્વાસુની ઉપર અનુસ્વાર, જેને આપણે મોટે ભાગે માથે મીંડો એવો શબ્દ વાપરતા હોય, અનુસ્વાર નહીં જ કરવાનો, છતાં આપણે લખીએ વિશ્વાસુ યોગ્ય નથી, વિશ્વાસુ રમેશ પટેલ આપ ગુજરાતીમાં પણ લખી શકો, અંગ્રેજીમાં પણ લખી શકો, પરંતુ યાદ રહે નામ પછી ક્યારેય પણ પૂર્ણવિરામ નહીં, આપે રમેશ પટેલ લખ્યું બસ। તો આ રીતે જો આપ ધ્યાન રાખશો, ફરી એકવાર સરનામું આપ કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખશો, અલ્પવિરામની પણ ભૂલ નહીં, ત્યારબાદ સંબોધન કરશો, વિષય લખશો અને આપની મતિ પ્રમાણે વિવરણ લખશો કે જેમાં આપ કોઈ પણ પ્રકારની નાની મોટી જોડણીની ભૂલ નહીં કરો, લેખન રૂઢિ મેં તમને અત્યારે જ જે સમજાવ્યું એમાંની કોઈ ભૂલ નહીં કરો, તો ચોક્કસ 5માંથી 5 માર્ક્સ આપણને મળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે। તો વિદ્યાર્થી મિત્રો, અરજીમાં 5માંથી 5 માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એની મેં આપને માહિતી આપી, મને વિશ્વાસ છે કે આપ પરીક્ષામાં 5માંથી 5 ગુણ અવશ્ય મેળવો છો। હવે અન્ય લેખન વિભાગની વાત કરું મિત્રો, તો અર્થ વિસ્તાર જે આપણને આપણે ગુજરાતી ભાષામાંથી જ
પૂછાતો હોય છે. આમ તો અત્યાર સુધી આપ અર્થ વિસ્તાર ભણતા આવ્યા છો, હવે પરીક્ષા મને કેવી રીતે લખાય? તો સૌથી પહેલાં એનો અર્થ લખો, ત્યારબાદ એનો વિસ્તાર કરો. હું આપને એકનો નમૂનો બતાવું તો ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ ને, જો ને ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માપ, વાઘે માર્યું માનવી અરે રે એમાં હસો ઇન્સાફ. કરશનદાસ માણેકનું આ બહુ સરસ પ્રેરણાદાયક વાક્ય છે. હવે એનો અર્થ આપણે ઝડપથી સમજાવું તો ન્યાય નીતિ સૌ ગરીબને, જેમ કે પહેલા આપણે એનો અર્થ લખી લઈએ, ગરીબ વ્યક્તિને ન્યાય નીતિ અને એ બધા બંધનો નડે છે. જે વ્યક્તિ મોટી છે એને સૌ માફ. આપણે જોઈએ છીએ કે આપણા નેતાઓ ગમે તેટલો ગુનો કરે તો પણ એને બહુ ઓછી સજા થાય છે અથવા નથી થતી. એવી જ રીતે બહુ જ પૈસાદાર વ્યક્તિઓ પણ સજામાંથી ઘણીવાર છટકી જાય છે, જ્યારે ગરીબ વ્યક્તિ નાના નાના ગુનામાં પણ ફસે. દેવળિયા દંડાય છે, ચોર મુઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ પંક્તિઓ આપણે સાંભળી જ છે. એટલે વાઘે માર્યું માનવી એને અનુસંધાનનો એક વાક્ય છે. વાઘ અને સિંહ એ આપણા એવા પ્રાણીઓ છે જે જંગલના સર્વે સર્વા ગણાય છે. હવે વાઘ અથવા સિંહ કોઈ માનવનો શિકાર કરે તો એના તરફ કોઈ પગલાં લેવાતા નથી. આપણા નેતાઓ અથવા તો કહેવાતા મોટા માથાઓ આમ જ ક્યાંક ને ક્યાંક છટકી જાય છે, ત્યારે કહેવાયું કે વાઘે માર્યું માનવી એમાં શું ઇન્સાફ. એવા જ બીજા એક બે અર્થ વિસ્તારનો હું બહુ તમને ઝડપથી પરિચય કરાવું, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોહેલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. એ અર્થ વિસ્તાર પણ એનો જ સંકેત કરે છે. આગળ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. કામ ધેનુને મળીને સૂકું તણખલું અને ઊભા ખેતર સૌ આખલા ચણી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અને આના જેવા અર્થ વિસ્તારો પરીક્ષામાં આપને પૂછાય તો અવશ્ય આપણે આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એનો અર્થ લખવો અને ત્યારબાદ એનું વિવરણ કરવું, અને એની અંદર જ્યાં શક્ય હોય ત્યાં આપણે એને લગતા એને અનુસંધાનમાં આવતા વાક્યો મૂકવા. જેમ કે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. આપણા સર હંમેશા આપણે કહેતા હોય છે કે જીવનમાં ક્યારેય પણ નકારાત્મકતા ન લાવી, બી પોઝિટિવ, હંમેશા હકારાત્મક બનીને આગળ વધો તો આપણી ગુજરાતી ભાષામાં આપ સર્વે સારા માર્ક્સ લાવી શકશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપણા જ એટલે કે તમારા જ અગાઉના વિદ્યાર્થી મિત્રો 88, 89 અને 90 સુધી માર્ક્સ લાવી શક્યા છે. આપ પણ ગુજરાતીમાં સારા માર્ક્સ મેળવશો એવી મને સંપૂર્ણ આશા જ નહીં વિશ્વાસ છે. નમસ્કાર મિત્રો.